નમસ્કાર તારી મહિમાનું વર્ણન હું કઈ રીતે કરું વર્ણન તારું લખવું તો આ કાગળ નાનું પડી જાય આજે પાંચમી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ શિક્ષકોને આભાર માનવાનો દિવસ હાલની પરિસ્થિતિ આપણે જોઈએ તો સમગ્ર દેશ કોરોના સમક્ષ લડી રહ્યો છે ડોક્ટર પોલીસ સફાઈ કર્મચારી અને પત્રકાર ચોવીસ કલાક પોતાની ફરજ બજવી રહી છે પરંતુ આ દરમિયાન શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યું શાળા કોલેજો બંધ કરવામાં આવ્યા હતા પરંતુ વિદ્યાર્થીઓની ચિંતા કરીને તેઓનું શિક્ષણ કાર્ય બંધ ન થાય અને તેમનું ભવિષ્ય ન બગડે એના માટે અથાક પરિશ્રમ કરનારા એવા શિક્ષકોએ ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યું ઓનલાઈન શિક્ષણ એટલે કે ટેકનોલોજી દ્વારા કરાવવામાં આવતું શિક્ષણ વર્ગખંડમાં જઈને વિદ્યાર્થી ભણતો જ આવ્યો છે પરંતુ આજની આવી કપરી પરિસ્થિતિમાં કે જ્યારે વિદ્યાર્થી વર્ગખંડમાં ન જઈ શકે ત્યારે શિક્ષકોએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું શરૂ કર્યું ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને સાચે જ કહ્યું છે કે સચ્ચે શિક્ષક વે હે જો હવે આપને લીએ સોચને સહાયતા કરે આ ઓનલાઈન શિક્ષણ દરમિયાન પણ શિક્ષકોએ માત્ર વિદ્યાર્થીઓનો વિચાર કર્યો છે તેમના ભવિષ્યની ચિંતા કરી છે અને તેમની કારકિર્દીની ચિંતા કરી છે તેથી ઓનલાઈન શિક્ષણ દરમિયાન ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને પણ વિદ્યાર્થીઓને શિક્ષણ શિક્ષણકારી આપ્યું છે અને વિદ્યાર્થીઓને આ કપરી પરિસ્થિતિમાં પણ લડતા શીખવ્યું છે આવી અથાગ પરિશ્રમ કરનારા મારા ગુરુજનોને આજના શિક્ષક દિન નિમિત્તે મારા ஹயப்பபூர்வ வந்தன்